समाचार थी। भारत भर में कोरोना केसों दिवसे ने दिवसे वधी रहा छे, जेने हाल चिंता जे छे ते प्रसारी छे। केंद्र सरकार द्वारा पण हाल कोरोना ने लईने चिंता व्यक्त करवामां आवी छे। भारत में वधता जता कोरोना केसना कारणे हाल जे चिंताजनक स्थिति जोवा मळी रही छे। एक ज दिवस में 5000 थी वधु नवा कोरोना केस वायरसना जे सामे आव्या छे, जेने लईने खास वात करवामां आवे। छेल्ला 24 कलाक में आज 5880 नवा कोविड केस जे छे ते नोंधाया, जेने लईने केन्द्र सरकार द्वारा चिंता व्यक्त करवामां आवी। आ उपरांत जे छे ते आजे दरेक जे खानगी अने सरकारी हॉस्पिटल छे तेमां मॉक ड्रिलनुं आयोजन करवामां आव्युं छे। आजे देश सहित राज्यनी हॉस्पिटलोमां मॉक ड्रिल थशे। 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 12 લોકોના મોત થયા છે। આજે દેશ સહિત રાજ્યની જે હોસ્પિટલો છે તેમાં જે છે તે કોરોનાને લઈને મોકડ્રીલ ખાસ કરીને કરવામાં આવશે। ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્યમંત્રીએ પણ મોકડ્રીલ કરી ગાઈડલાઈનનું પાલન કરવા ઋષિકેશ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી। લોકોએ સાવચેતી રાખવી જોઈએ, ઋષિકેશ પટેલે આપ્યું નિવેદન। નોંધે છે કે કેન્દ્ર સરકારો દ્વારા જે છે તે હાલ દેશભરના અલગ અલગ રાજ્યમાં મોકડ્રીલને લઈને સૂચના આપવા અંતર્ગત દેશભરમાં આજે મોકડ્રીલ યોજાઈ રહી છે। દેશના અલગ અલગ રાજ્યોમાં મોકડ્રીલ થઈ, આપણા રાજ્યમાં પણ આજે મોકડ્રીલના ભાગરૂપે જે રાજ્ય આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, જો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે તેમના દ્વારા જે છે તે મોકડ્રીલ કરવામાં આવ્યું। આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્યમંત્રી પહોંચ્યા હતા, તેમણે હોસ્પિટલ ખાતે નિરીક્ષણ કર્યું, જે બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ જે સાવચેતીના પગલાં છે તે અવશ્યથી લેવા જોઈએ, માસ્ક પહેરવું જોઈએ તેવો પણ આગ્રહ તેમણે કર્યો। નોંધે છે કે સ્વાભાવિક એસઓપીમાં માસ્ક ફરજિયાત નથી, પરંતુ જે છે તે સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું જરૂરી બન્યું છે। દુનિયાની અંદર કોરોનાના કેસોમાં વધારો થાય એટલે તરત જ ભારત સજાગ ને સતર્ક બનતું હોય છે। વેક્સિનેશન તો આખા ભારતની અંદર ને ગુજરાતે પણ એમાં ખૂબ સારું કર્યું છે, પરંતુ દુનિયાના વૈશ્વિક ઘણા બધા દેશોમાં કોરોનાના કેસો વધતા ને એમાં પણ XBB 1.16નો જ્યારે વ્યાપ વધ્યો છે આ વેરિયન્ટથી, કોવિડ અને કોરોનાના કેસો અત્યારે દુનિયામાં નોંધાઈ રહ્યા છે, ત્યારે ભારતમાં પણ આની ચિંતા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મનસુખભાઈ સાહેબે કરી છે। તાજેતરમાં જ વિડીયો કોન્ફરન્સ દ્વારા જરૂરી સૂચનાઓ અને આવનારા સમયની અંદર કેવી રીતે તૈયારીઓ કરવી અને જે તૈયારીઓ આપણને કેન્દ્ર સરકાર તરફથી પણ ECRP પેકેજમાં સહાય મળી હતી અને એ સહાય દ્વારા ગ્રામ્ય સ્તરથી લઈ અને શહેરી સ્તર સુધી દરેક જગ્યાએ આપણે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। આ સુવિધાઓમાં વેન્ટિલેટર, બાયપેપ, ઓક્સિજન પાઇપલાઇન, કોન્સન્ટ્રેટર અને સાથે સાથે જે બેડની વ્યવસ્થાઓ છે, એ બેડની વ્યવસ્થાઓ જે ઊભી કરી હતી એ રાઇટ ટાઈમે આપણા ઉપયોગમાં આવી શકે એના માટે આ મોકડ્રીલનું આયોજન કર્યું છે। અને મોકડ્રીલમાં પણ જ્યાં આગળ નાની મોટી ત્રુટીઓ લાગશે ત્યાં તાત્કાલિક યુદ્ધના ધોરણે એ ત્રુટીઓને દૂર કરવામાં આવશે। ના, આ મોકડ્રીલ છે એટલે મોકડ્રીલ પહેલાં ક્યાં આગળ વેન્ટિલેટર બંધ છે અથવા તો ઓક્સિજન પાઇપલાઇન અથવા તો જે આપણા લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે, PSA પ્લાન્ટ છે, દરેકમાં પ્યોરિટીની સાથે પ્રેશરની સાથે એ બેડ સુધી ઓક્સિજન યોગ્ય રીતે પહોંચી રહ્યો છે કે નહીં એની જ આ ચકાસણી આપણે કરી રહ્યા છીએ। અત્યારે કોવિડના જે લક્ષણો છે એ અને સાથે સાથે ફ્લૂ, આ બંનેના લક્ષણો કોમન છે, એટલે ટેસ્ટ તો આપણે બધાના શરદી, ખાંસી, તાવ વગેરે જે કોમન લક્ષણોમાં આપણે કરી રહ્યા છીએ। ગુજરાત રાજ્યની અંદર આ ચાલુ અઠવાડિયું એટલે કે આ રવિવાર સુધી 200 કેસ જેટલો ઘટાડો નોંધાયો છે એ આગલા અઠવાડિયાની કમ્પેરિઝનમાં, પરંતુ ચિંતા આપણે કરવી જ રહી, લોકોએ પણ ચિંતા કરવી જોઈએ। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દિલ્હીથી બેઠા બેઠા ચિંતા કરતા હોય તો આપણે પણ આપણા આરોગ્ય માટે, આપણા ઘર પરિવાર માટે પણ આ કોવિડમાં આપણા ઘરમાં કોઈ સંક્રમિત થાય તો તરત જ એ બાકીના જે નિયમો છે એ નિયમો પ્રમાણે, SOP પ્રમાણે વર્તન કરી અને પોતાના પરિવારને બચાવવાનો, અને ખાસ કરી હાલમાં જે આપણે કોવિડના કેસો જોવા મળે છે એમાં જે કોમોર્બિડ દર્દીઓ છે અને સિનિયર સિટીઝન છે એ દર્દીઓમાં મૃત્યુ નોંધાયા છે, પરંતુ ખાસ કરી જ્યારે આવા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ મળે
अथवा तो कोई लक्षणों मळे तो तात्कालिक एनी सारवार करावी अने नजीकनी हॉस्पिटल सुधी पहोंची जाय अने तरत ज आमां आपणे चिंता करवी जोईए जेथी करी घरना बाकीना सभ्योने पण आनी असर न थाय। आ मॉक ड्रिल ए संदर्भित छे ज्यां आगळ नानी मोटी मुश्केली हशे तो तात्कालिक क्यांय मुश्केली हशे तो एने तात्कालिक एने रिपेरिंग करवानुं एन्युअल मेंटेनन्स कॉन्ट्राक्ट आपवानुं अने बाकीना विषयो तमाम व्यवस्थाओ के जे भारत सरकारना सहयोगथी राज्य सरकारे ऊभी करी छे तमाम व्यवस्थाओने चेकअप करी अने बिल्कुल इमरजन्सी संजोगोमां बधी ज व्यवस्थाओ भूतकाळमां करेली अत्यारे आपणा काममां आवी शके ए रीते रेडी पोजिशन उपर आपणे राखवा जई रह्या छीए। स्वाभाविक अत्यारे जे एसओपी छे एमां फरजियात नथी, परंतु लोकोए पोताना बचाव माटे अने पोतानी सेफ्टी माटे पोताना कुटुंब माटे मास्क पहेरे तो एनाथी संक्रमण थवानी जग्या ओछी होय छे। एटले बधाने विनंती छे कि एसओपी प्रमाणे जो काम थाय अने एसओपी प्रमाणे जे गेधरिंग होय त्यां पोताना बचाव माटे जो मास्क पहेराय तो वधारे सारी बाबत छे अने करवू जोईए एवो सरकारनो पण आग्रह छे। अने आदरणीय મનસુખભાઈએ પણ ગેધરિંગ હોય રિસ્ટ્રિક્શન નથી મૂક્યા, કારણ કે હજુ આપણને જે પ્રકારે કોરોનાનું સંક્રમણ અત્યારે થઈ રહ્યું છે મોર્ટાલિટી રેટ નહિવત છે, પરંતુ સાથે સાથે આ સબ વેરિયન્ટ પ્રમાણમાં જે ભૂતકાળમાં આપણને બીજી લહેરમાં ડેલ્ટા વેરિયન્ટથી જે મુશ્કેલીઓ પડી હતી એ અત્યારે એવી કોઈ નોંધાતી નથી ને ઓલ ઓફ સડન કોઈ પણ પ્રકારના બોડી રિએક્શન એમાં આવતા દેખાતા નથી, પરંતુ ચિંતા કરવી જ જોઈએ અને દરેક વ્યક્તિનું આ એકલી સરકારનો ફરજનો ભાગ નથી, પરંતુ એમાં સમાજે પણ વ્યક્તિઓએ પણ આમાં પાર્ટિસિપેશન્સ કરી અને સરકાર તરફથી મળતી સૂચનાઓનો પાલન કરવું જોઈએ। તાત્કાલિક મહાત્મા મંદિરમાં ઇમરજન્સી સંજોગોમાં આપણે ત્યાં કોવિડ માટેની વ્યવસ્થાઓ ઊભી કરી હતી અને એ વ્યવસ્થાઓના અનુસંધાનમાં પ્લાન્ટ પણ મૂક્યો હતો। એ પ્લાન્ટને પણ તાત્કાલિક રિપેરિંગ કરી અથવા તો એને ચાલુ કરવા માટેના પગલાં સરકાર લઈ લેશે। આવી આ ત્રુટીની જે વાત કરી રહ્યો છું કે જે જોવા માટે આ મોક ડ્રિલનો સંદર્ભ જ એટલા માટે છે, જ્યાં આગળ જે વ્યવસ્થાઓ ઊભી કરી હોય એ વ્યવસ્થાઓ યોગ્ય રીતે ચાલી રહી છે કે નહીં અને જો ન ચાલી રહી હોય તો તાત્કાલિક એને ચાલુ કન્ડિશનમાં કરવા માટેનું આ એક સરકારનો પ્રયાસ। અત્યારે કોવિડનો વિષય છે અને તલાટીની પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય એ યુવાનો માટે જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે કોઈ પણ કોલેજ સહકાર આપે કે ન આપે, પરંતુ આ તલાટીની પરીક્ષા જે પણ કોલેજો સહકાર નહીં આપતી હોય તો એનો પણ એ સહકાર લેવો સરકાર ચોક્કસ લઈ લેશે। કાયદો એ દરેક માટે સમાન રીતે દરેક જગ્યાએ દરેક સંસ્થાઓ હોય કે વ્યક્તિઓ માટે એક સરખો જ હોય છે, અને જ્યારે રાજ્યના હિતની અને યુવાનોના હિતની વાત આવે એટલે સરકાર બધું જ કરે। કિંજલબેન સાચી વાત છે કે આવા કેસો વારંવાર આપણા ધ્યાનમાં આવી ગયા છે। 8-10 કેસો એવા હતા કે રમતા કસરત કરતા અથવા તો સામાન્ય ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય એવા લોકોમાં એટેકનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે। એના સંદર્ભમાં રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી માટે તાત્કાલિક ગોલ્ડન મોમેન્ટ માટે CPRની ટ્રેનિંગ આપવાનો વિષય પણ હાથ ઉપર લીધો છે અને સાથે આના ઇન્વેસ્ટિગેશન માટે પણ રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થાઓ કરશે। સમાચારમાં આગળ વાત કરીએ, રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે સુરતમાં